राज्य सरकारे एसटी बस स्टेन्डनु नवीनीकरण करीने विकासनी नवी व्याख्या सिद्ध करी। ठेर ठेर नवी इमारतो भले बनी परंतु एसटी तंत्रनी जूनी समस्यानो हजू कोई उकेल नथी आव्यो। थोड़ा वर्षो अगाउ एसटी बसमां मुसाफरी करता प्रवासीओना मनोरंजन माटे टीवी मुकवामां आव्या हता। आ निर्णयना कारणे सरकारी तिजोरीमांथी करोड़ो रूपियानो खर्च पण थयो, परंतु एक्सप्रेस बस होय के लोकल मोटा शहेरमां जती बस होय के गामडामां तमाम बसोमां टीवी लागेला तो छे, परंतु टीवी चालू ज नथी। आटलू ज नहीं, जे बसमां टीवी चालू होय छे तेनो अवाज करवामां आवतो नथी, એટલે હજારો રૂપિયાના ટીવી માત્ર શોભા બનીને રહી ગયા છે। ટીવી ચાલુ હોય છે પણ અવાજ બિલકુલ આવતો નથી, અને આમ સામાન્ય તો 100માંથી ખાલી 5% ટીવી ચાલુ હોય છે, એ પછી બંધ હોય છે। એસટીમાં કોઈ જાતની સુવિધા નથી મળતી, એક પબ્લિકને લૂંટવાનું આ એક જાતનું એ લોકોનું કારસ્તાન છે। પબ્લિક પાસે પૈસા પડાવવા શું કરવું એ લોકોનો આશય રહેલો છે। ખરેખર એસટી તંત્ર તો જાણે કોન્ટ્રાક્ટ આપીને ઊંઘી રહ્યું છે, અને બંધ ટીવીના સ્ક્રીન જેવી જ હકીકત છે। આ સમગ્ર મામલે જ્યારે રાજ્યના પરિવહન પ્રધાનને સવાલ કરવામાં આવ્યો તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો। જ્યારે આપણે ટીવી બસની અંદર મૂક્યા છે ત્યારે રાજ્ય સરકારની માહિતી, અગર તો યાત્રા પ્રવાસની માહિતી, આવી બધી માહિતીઓ મળવી જોઈએ। અમે જોડાઈ લઈશું, અને આવા ટીવીઓ ક્યાંક બંધ હાલતમાં હશે તો એના પણ જે કંઈ પ્રોગ્રામ હોય પ્રોગ્રામો ફેરવીને પણ સારા પ્રોગ્રામ થાય એવું કરી દઈશું। હવે સરકારી આદેશ છે એટલે તપાસ કરવામાં આવશે, પરંતુ તપાસના રિપોર્ટ બાદ સરકાર સત્વરે પગલાં લે અને મુસાફરોની સમસ્યા વહેલી તકે દૂર થાય તે જરૂરી છે। કેમેરામેન સાગર અબારી સાથે વિભુ પટેલ, ઈટીવી ન્યૂઝ અમદાવાદ।